બિપરજોઈ વાવાઝોડાને લઈને જંબુસર તાલુકાના ઈશનપુર જામડી ગામે આવેલા દરિયામાં કરંટ જોવા મળ્યો હતો। પોલીસ વિસ્તારના જે દરિયાકાંઠાના ગામડા છે જેમ કે ગંગવા છે, ઈશનપુર છે, જામડી છે, આ કંબોઈ છે, ત્યાં અમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવી દીધેલો છે। અને ખાસ કરીને કંબોઈમાં સ્તંભેશ્વર મહાદેવનું પૌરાણિક મહાદેવનું મંદિર આવેલું હોય કે જ્યાં દર્શનાર્થીઓ દર્શન માટે આવતા હોય અને નાહવા માટે આવતા હોય, તો તેઓને દર્શન કરવા માટે તો અમે લોકોએ છૂટ આપી છે, પણ આ દરિયામાં નાહવા માટે અમે લોકોએ એમને અપીલ કરી છે કે ભાઈ તમે નાહવા માટે હમણાં અઠવાડિયા માટે ના આવતા। અને બાકીના જે દરિયાકાંઠાના ગામો છે તો ત્યાં માછીમારોને દરિયો ન ખેડવા માટેની અમે લોકોએ અપીલ કરી છે। પોલીસ બંદોબસ્તમાં તમે ક્યાં ક્યાં પોલીસ બંદોબસ્ત વિસ્તારમાં મૂકી દીધો? વિસ્તારમાં જેમ કે દરિયાકાંઠાના ગામની જે વાત કરી, ગંગવા છે, ઈશનપુર છે, જામડી છે, કંબોઈ છે, આ બધી જગ્યાએ, માલપુર છે, આ બધી જગ્યાએ અમે પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવ્યો છે। મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર। આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં। માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો। ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે। ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે। સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે।